સંઘના સ્વયંસેવકથી શરૂ થયેલી કારકિર્દીને મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્ય, ગુજરાત જનસંઘના પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા અને બે વખત મંત્રી તેમજ લોકસભા અને રાજ્યસભાના સભ્યપદની ખુરશી સુધી લઈ જનાર ગુજરાતના નેતા એટલે કેશુભાઈ સૌદાસ દેસાઈ પટેલ. કેશુભાઈને કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ તેઓ સતત બીમાર હતા અને અમદાવાદ ખાતે તેમનું નિધન થયું છે. રાજકોટના એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા કેશુભાઈ પટેલ આર્થિક તંગી અને સંકળામણ વચ્ચે ઉછર્યા. વિદ્યાર્થીકાળમાં એમણે કૂવા ગાળવાનું તેમજ અન્ય નાના મોટા મજૂરીના કામ કર્યા. 15 વર્ષની કિશોરાવસ્થામાં આરએસએસથી પ્રભાવિત થઈ તેમાં જોડાયા. આઝાદી બાદ તરત જ 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીની પ્રાર્થના સભામાં નાથુરામ ગોડસેની ગોળીથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા થઈ, જે બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર તત્કાલીન ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો. આ પ્રતિબંધ સામે દેશવ્યાપી વિરોધ ફાટી નીકળ્યો, જેના ભાગરૂપે રાજકોટમાં સરઘસ કાઢવા બદલ ટુકડીના આગેવાન તરીકે શ્રી કેશુભાઈ પટેલની ધરપકડ થઈ અને તેમને 6 મહિનાની જેલની સજા થઈ. આ સજા થવાને કારણે કેશુભાઈ મેટ્રિકની પરીક્ષા ન આપી શક્યા અને બસ ત્યાંથી તેમનો અભ્યાસ અટકી ગયો. કેશુભાઈ ક્યારેય કોલેજના પગથિયા ચડ્યા નહીં. કેશુભાઈનું ત્યાર પછીનું જીવન એ પ્રજાકીય સેવા અને કાર્યો માટે સમર્પિત રહ્યું. રાજકોટ એમની કર્મભૂમિ બની રહ્યું. કેશુભાઈ પહેલા દેસાઈ અટક લગતા હતા. કોંગ્રેસ પાસે મોટા ગજાના સંખ્યાબંધ પાટીદાર આગેવાનો હતા. તેની સામે પાટીદાર મતદારોને પોતાની તરફ કરી શકે એ માટે ચીમનભાઈ શુક્લ જેવા નેતાઓએ કેશુભાઈની અટક દેસાઈમાંથી પટેલ કરાવી નાખી. જાહેર જીવનમાં આગળ વધતા તેઓ રાજકોટ શહેર સુધરાઈની ચૂંટણીમાં જનસંઘના ઉમેદવાર તરીકે વિજયી બન્યા અને તેની સાથે વિરોધ પક્ષના નેતા પણ. જનસંઘમાં કેશુભાઈનું કદ બહુ ઝડપથી વધવા માંડ્યું અને 1969 થી 1974 દરમિયાન તેઓ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તેમજ પ્રમુખના હોદ્દા પર કાર્યરત રહ્યા. 1975નું વર્ષ ગુજરાતના રાજકારણમાં મહત્વનું ટર્નિંગ પોઈન્ટ બન્યું. પહેલીવાર ગાંધીનગરમાં જનતા મોરચાની સરકાર બની. આ જ સમયે કેશુભાઈ પટેલ વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બનીને ગાંધીનગર પહોંચ્યા અને બાબુભાઈ જશભાઈ પટેલના મંત્રીમંડળમાં સિંચાઈ અને કૃષિ વિભાગના મંત્રી બન્યા. ભાજપ નવા અવતારમાં ચીમનભાઈ પટેલ સાથે મિશ્ર સરકાર રચવામાં સફળ થયું, જેમાં કેશુભાઈ પટેલનું સ્થાન બીજા નંબરનું હતું અને તેઓ નર્મદા જળસંપત્તિ વિભાગના મંત્રી હતા. 14 માર્ચ 1995ના રોજ રાજ્યમાં પ્રથમ વખત ભાજપની સરકાર આવી. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. આ સરકાર પૂરો સમય રાજ્ય કરે તે સામે કોઈ અવરોધ ન હતો. ભારતીય જનતા પક્ષ પાસે 121 સભ્યો હતા, પરંતુ શંકરસિંહ વાઘેલાની આગેવાની હેઠળ ભાજપમાં બળવો થયો અને 21 ઓક્ટોબર 1995ના રોજ કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. તેમના અનુગામી તરીકે સુરેશ મહેતાએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ વ્યવસ્થા પણ લાંબુ ન ચાલી અને 23 ઓક્ટોબર 1996ના રોજ શંકરસિંહ વાઘેલાની આગેવાની નીચે સરકાર રચાઈ. શંકરસિંહ વાઘેલાની મહાગુજરાત રાષ્ટ્રીય જનતા પાર્ટીને કોંગ્રેસે ટેકો આપ્યો. આ વ્યવસ્થા પણ લાંબુ ન ચાલી. 28 ઓક્ટોબર 1998ના રોજ વિધાનસભાની ચૂંટણી થઈ, જેમાં ભાજપના 117 ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા. કેશુભાઈ પટેલ બીજી વાર 4 માર્ચ 1998ના રોજ મુખ્યમંત્રી બન્યા. કેશુભાઈનું તકદીર કહો કે વિધિની વક્રતા, આ વખતે પણ એમણે પોતાની ટર્મ પૂરી ન કરી. 3 ઓક્ટોબર 2001ના રોજ તેમણે રાજીનામું આપ્યું અને નરેન્દ્ર મોદી નવા મુખ્યમંત્રી બન્યા. 1975માં વિધાનસભામાં પહેલી વાર ચૂંટાનાર કેશુભાઈ પટેલ 5 વખત વિધાનસભામાં ચૂંટાયા, વિરોધ પક્ષના નેતા બન્યા. 2 વખત અનુક્રમે 121 અને 117 સભ્યોની સલામત બહુમતી હોવા છતાં કેશુભાઈએ મુખ્યમંત્રી તરીકેનો પોતાનો કાર્યકાળ પૂરો ન કર્યો. વર્ષ 2000 સુધી કેશુભાઈ પટેલ ભારતીય જનતા પક્ષમાં એક એવું નામ હતું જેનો બોલ
અથવા અમાન્ય ક્યારેય કોઈ નહોતું થાપતું. કેશુભાઈ પટેલનો જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં ઉદય અને અસ્ત બંને આકસ્મિક રહ્યા. જયનારાયણ વ્યાસ બીબીસી માટે લખે છે કે માણસ તરીકે કેશુભાઈને હું આજે પણ એક સારા, સંવેદનશીલ અને સરળ વ્યક્તિ ગણું છું. જોકે પોતાના કહી શકાય એવા લોકોએ જ કેશુભાઈ માટે મુશ્કેલીઓ ઊભી કરી.